केडीसीसी बैंकના ચેરમેન પદે ફરીવાર દેવરાજ ગઢવી જ્યારે વાઇસ ચેરમેન પદે જયસુભાઈ પટેલની વરણી કરાઈ। જિલ્લાની સરહદી તંત્રની સૌથી મોટી એવી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદે ચાલી રહેલી અટકળો મુજબ પસંદગીનો કળશ અનુભવી એવા દેવરાજ ગઢવી પર ઢોળવામાં આવ્યો છે, જ્યારે વાઇસ ચેરમેન પદે જયસુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। केडीसीसी बैंक की चूंटनी में 12 पैकी 11 बैठकों पर भाजपे कब्जो कर्या बाद बैंक ना चेयरमैन पदे अनुमति अने खराब स्थिति में बैंक ने टकावी चूकेला देवराज गढ़वी ने रिपीट कराशे तेवी चर्चाओ जागी हती। अने आजे केडीसीसी नी कमान फरी तेमना हाथ में सौंपाता तमाम अटकळोनो अंत आवी गयो हतो। चूंटनी अधिकारी अने भूज प्रांत जेडी जोशीना अध्यक्ष स्थाने 11 कलाके बैठक मळी हती, जेमां बैंकना चेरमेन पदे देवराज गढवीना नामनी दरखास्त इंद्रजीतसिंह जाडेजाए मूकी हती, जेने मनुभा जाडेजाए टेको आप्यो हतो। ज्यारे वाइस चेरमेन पदे जयसुखभाई पटेलना नामनी दरखास्त हरिभाई जाटियाए करी हती अने अशोक पारुए टेको आप्यो हतो। केडीसीसी बैंकना चेरमेन पदे पुनः आरूढ़ थया बाद देवराज गढवीए जणाव्यु हतुं के चेरमेन पदनी आ अति महत्वनी जवाबदारी फरी सोंपवामां आवी छे, त्यारे बैंकनी प्रगति वधुमां वधु थाय ते दिशामां कार्य कराशे। भूतकाळमां बैंकना कर्मचारीओ अने मंडळीना आगेवानोए मळीने अनेक कौभांडो करेल छे, त्यारे आवा लोको सामे आगामी दिवसोमां कड़क पगला भरवानी वात पण उच्चारी हती। वधुमां तेमणे जणाव्यु हतुं के केडीसीसी बंद थशे तेवी अफवाओ उठी हती, परंतु जीएलसी अने गुजरात सरकारना सहकारथी खराब स्थितिमांथी बैंक बहार निकळवामां सफळ थयेल, त्यारे छेवाड़ाना खेडूतो अने पशुपालकोने पण बैंकना लाभ पहोंचे तेवा प्रयासोनी पण खात्री आपी हती। आ पद जे छे कांटाळोતાજ છે, આમાં મજા લેવાની ન હોય ખાસ કરી, અને ગત વર્ષોમાં આપ પણ સાક્ષી છો, સૌ સહકારી મિત્રો, સૌ ખેડૂતો અને બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલા સૌ એક સાક્ષી છે કે બેન્કની જે પરિસ્થિતિ હતી એની ઉત્તરોત્તર પ્રગતિ કેમ થાય। બેન્ક મારફત કચ્છના ખેડૂતોને મહત્તમ રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના જે લાભો છે એ કઈ રીતે મળે એના અમારા પ્રયત્નો હશે। ખાસ કરીને ભૂતકાળની વાત કરું તો ભૂતકાળમાં બેન્કમાં બહુ મોટા કૌભાંડો થયા, ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ મંડળીના આગેવાનો સાથે મળી અને આ બેન્કને બહુ નાણાકીય જોખમ ઊભું કર્યું। ત્યારે ગત વર્ષોની અંદર અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરે સૌના સાથ સહકારથી એ જે હરામખોર લોકો હતા એની સામે સખતમાં સખત પગલાં લઈ ક્યાંક વસૂલાતો કરી, ક્યાંક એમની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરી, ક્યાંક એ લોકો સામે ફોજદારી પણ કરી, જેલમાં નાખ્યા અને બેંકનો જે બેંકની પરિસ્થિતિ પ્રમાણે બેંક આરબીઆઈના નિયમ મુજબ ચાલવી જોઈએ એ બેંકને ચલાવવા માટેના પ્રયત્નો અમે કર્યા। સાથે સાથે આ બેંક ઉપર ઘણું બધું મોટું જોખમ હતું, કચ્છની બેંક ક્યાંક ને ક્યાંક મોટી અફવાઓ ચાલતી હતી કે બંધ થઈ જશે ને આમ છે ને મર્જ થઈ જશે, એમાં પણ ગત આપ સાક્ષી છો કે 31 માર્ચના રોજ અમે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્ય સરકારની મદદથી બિલકુલ બહાર નીકળી આવ્યા છીએ। ત્યારે આવનારા દિવસોની અંદર આ બેંક કઈ રીતે ઉન્નતિના શિખરો સર કરે, ખાસ કરી અને આ બેંક કિસાનોની બેંક છે, ખેડૂતોની